બ્રો, કેમ છો બધાય? આજે આપણો પાછો બ્લોગ આવી જવાનો છે. આપણો બીજો બ્લોગ થાય છે કે નહીં એને અંદાજ ના હોય. આપણે સમજી જવાના શું છે. કમેન્ટમાં હું એક અક્ષર તો કહી દઈશ, એની ઉપર તમે એક સ્ટેટમેન્ટ કાઢી લીધો. મિત્રો, જો વાર દોરતા રહેશે ને કે કપાય વાળમાં છે, જોતા થઈ ગયા અને આ ઉઠતું ઉઠતું ગાડી લીધી મોકાવો અને આપણે પૂરું થઈ ગયું. ગામ માંથી આપણે જવાનું છે તો આ હનુમાન દાદા નું મંદિર છે. આ ચાકુ થઈ ગયું. આ હનુમાન દાદા નું મંદિર છે. પલું કરો હનુમાન દાદા. દુકાન છે અમારા થાનગઢમાં. દુકાનની તો કાંઈ કમી હોય નહીં. જોઈ શકો છો, તમને બધું બતાવવું પડશે. એટલી બધી તો નહીં હોય કે હાય તમ છે એટલે હશે ને. ના, થાનગઢ પીપળાવાળા એટલે થાનગઢ પીપળાનો ચોક જ કહેવાય. તમે કોઈને ગમે એમ પીપળા ચોકે ક્યાં જાવ, સીધો રસ્તો તમે ચીની દે. આ તો ટ્રાફિક બહુ વધી ગયું. એમાં ટ્રાફિક વધી જાય છે મિત્રો, જોઈ શકો છો. આ ટ્રાફિક મિત્રો, આ ટ્રાફિકમાં આપણે છે જલવાઈ જઈ કામે શું બધે ચડવું પડે હે મિત્રો. મિત્રો મિત્રો, આપણે બ્લોગ ઉતારવી છે અને આ માણાના દાંત ચડે એમાં કાંઈ આપણો વાંક નથી. અમે તો તમારું મનોરંજન કરવી છે. તો મિત્રો, ટ્રાફિક બહુ વધી ગયું છે. ટ્રાફિક વધી ગયું તમને દેખાડે એવું નથી. મિત્રો, ટ્રાફિક એટલું વધી ગયું છે ને. પાછા એ વસ્તુ
પછી મેં કીધું બ્લોક ના હોય એન્ડ તો દેવું પડે ને ખાલી બધા જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને આવો નવો નવો બ્લોગ આવતો રહેશે અમારા વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા.